સુરતની એક નાની બેટીની હિંમતને સલામ. બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે લગભગ 1200 કિલોમીટરની લાંબી સાયકલ યાત્રા યોજી. સુરતની એક 15 વર્ષની બેટીએ યોજી 1200 કિલોમીટરની સાયકલ યાત્રા. વિસનગરના રહેવાસી અને અત્યારે સુરતમાં રહેતા નીતિનભાઈના ઘરે 5 દીકરીઓ છે. તેમણે દીકરો નથી, પરંતુ કોઈ દિવસ એમને દીકરો નથી એવો અફસોસ થયો નથી અને તેમના ઘરમાં દીકરીઓનું માન કોઈ દીકરા કરતાં ઓછું નથી. ત્યારે તેમની નાની દીકરી ટીના પોતાના ઘરમાંથી જ દીકરીઓ પ્રત્યેનું માન સન્માન જોઈ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે સુરતથી સાયકલ યાત્રા દિલ્હી પીએમ ઓફિસ સુધી કરતા આજે અમીરગઢના ઇકબાલગઢ હાઈવે આવેલા હતા. અને આ બેટીના કહેવા મુજબ હું દિલ્હીમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળવા માંગુ છું અને મારી એક જીત છે કે મારે આપણા વડાપ્રધાનને મળવું છે. અશોક રાણાવસ્ય, ZSTV, અમીરગઢ. મારું નામ ટીશા નીતિનભાઈ પ્રજાપતિ છે. હું સુરતથી 28 તારીખે નીકળેલી 7:30 વાગે અને હું વડનગર ગામની છું અને મોદીજી પણ વડનગર ગામના છે. મારો ઉદ્દેશ બેટી બચાવો બેટી પઢાવો છે. મારા ઘરમાં 5 બહેનો છે એ અમારા ઘરમાં દીકરીઓનું મહત્ત્વ વધારે હોય છે, એટલે હું બેટી બચાવો અને બેટી પઢાવવાનો ઉદ્દેશ લઈને નરેન્દ્ર મોદી પાસે જઈ રહી છું દિલ્હી અને એમને મળીશ અને મારી જીત હતી કે હું એમને મળીશ, કારણ કે અમારા વડનગર ગામના છે અને હું બી વડનગર ગામની છું. લોકોને ખાસ કયો સંદેશ આપવા માંગુ? બેટી બચાવો અને બેટી પઢાવો. 28/2020 મેં અને મારી દીકરીએ યાત્રા શરૂ કરેલી. અમારો એક જ ઉદ્દેશ હતો, બેટી બચાવ બેટી પઢાવ. સવારના 7:30 વાગ્યાના સુમારે ચાલુ કરેલી. પહેલું હોલ અમે ભરૂચ સર્કિટ હાઉસ કરેલું, બીજું વડોદરા સર્કિટ હાઉસ, ત્રીજું અમદાવાદ મેં મારા ફ્રેન્ડના ઘરે, અને ચોથું કર્યું અમે મારા વતન વડનગરમાં, અને પાંચમું કર્યું કાલે પાલનપુર. આ ઉદ્દેશ મોદી સાહેબને અને કેટલા ટાઈમ અમારા બહેનો આ ટાર્ગેટ હતો અને અમને અમારા સમાજ અને ખૂબ જ પ્રકારનો સપોર્ટ મળે છે અને અમને શક્તિ આપે છે અને અમે આ લોકોના આધારે દિલ્હી પહોંચી જશું એવી અમારી. તમને આઈડિયા ક્યાંથી આવ્યો? આ આઈડિયા દીકરીઓને છે ને દર મહિને સ્કૂલમાં આ રીતનું ભણાવવામાં જ આવતું હતું અને મને ભગવાને 2 દીકરી જ આપેલી છે. મોટાભાઈને 2 દીકરી આપેલી છે અને વસલાભાઈને 1 દીકરી આપેલી છે, એટલે અમારા ઘરમાં દીકરીઓનું મહત્ત્વ વધારે હોવાથી અમે એક આ ઝુંબેશ ઉપાડ્યું. આપણું નામ નીતિન.